દર્શક મિત્રો, મારું નામ છે રુદ્રસિંહ ચૌહાણ. જો તમે મારી YouTube ચેનલમાં મારા વિડિયો જોતા હોય તો તેને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂરથી કરજો. 24/2/2024 વાર શનિવાર આજની 12 વાર્તા. આ વાર્તાનું નામ છે ફૂલણસિંહ કાગડો. એક જંગલ હતું, તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેમાં એક કાગડો હતો. કાગડાને એક દિવસ ભૂખ લાગી અને તે ખોરાકની શોધમાં નીકળ્યો અને તેને ક્યાંય ખોરાક ના મળ્યો એટલે તે એક ગામના પાદરે એક ઝાડ હતું તેના ઉપર બેઠો. તેના બાજુમાં જ એક ઘર હતું. તે ઘરની બારીમાંથી સુગંધ આવતી હતી તો તે કાગડાએ અંદર જઈને જોયું તો ત્યાં ઘણી બધી પૂરીઓ હતી. તો પછી કાગડાએ તેની ચાંચમાં એક પૂરી લીધી અને બહાર નીકળીને જંગલ તરફ ગયો અને જંગલમાં જઈ એક ઝાડ ઉપર બેઠો. પછી તે પૂરી ખાવાનો જ હતો ત્યાં એક શિયાળ આવ્યું. તો શિયાળ કહે, અરે મને ભૂખ લાગી છે ને આ કાગડો અહીંયા બેઠો બેઠો પૂરી ખાય છે, ચાલો હું આના કનેથી પૂરી ઝૂંટવી લઉં. તો પછી તેને એક યુક્તિ કરી. તે કહેવા લાગ્યું કે કાગડા ભાઈ, તમારો અવાજ તો કેવો મધુર છે, મને તમે એક ગીત ગાઈને સંભળાવો ને. તો કાગડા ભાઈ તો ગાવા લાગ્યા, કોયલ શિકરેરી બોલી, કા કા કા, કોયલ શિકરેરી બોલી, કા 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 કા. કહેતા એના મોઢા માંથી પૂરી પડી ગઈ ને શિયાળ તો તરત જ તે પૂરી લઈને ભાગી ગયું. અને કાગડા ભાઈ તો જોતા ને જોતા રહી ગયા અને તેમને પછી ખબર પડી કે હું તો છેતરાઈ ગયો. આ વાર્તામાંથી બોધ મળે છે કે કોઈ આપણા ઘણા વખાણ કરે તો આપણે ભૂલાઈ જવું નહીં.